હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ભરેલા કેપ્સિકમનું શાક, જે ખાઈને તમે પંજાબી શાક ભૂલી જશો આ એટલું ટેસ્ટી શાક લાગે છે. આ કેપ્સિકમના શાકને તમે લંચ કે ડિનરમાં બનાવીને રોટલી કે ભાખરી સાથે એન્જોય કરી શકો છો. બનાવવામાં ખૂબ જ સરળ છે, બિલકુલ રેસ્ટોરન્ટ કે ઢાબા ઉપર મળે છે એવું જ ટેસ્ટી આ શાક આપણે આજે ઘરે બનાવીશું. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 200 ગ્રામ જેટલા એકદમ જે નાની નાની સાઇઝના કેપ્સિકમ આવે છે એવા લીધા છે, જેને બરાબર મેં એક વખત ધોઈ લીધા છે. હવે આપણે ચપ્પુની જે આગળની ધાર હોય એની મદદથી આ રીતે એનું જે ડીજાવાળો ભાગ છે એ કાઢી લઈશું અને એની અંદરના બધા જ બિયા આપણે કાઢી લેવાના છે. તો આ જ રીતે આપણે બાકીના બધા જ મરચાં રેડી કરી લેવાના છે. અને જો આ મરચાં બરાબર બેસતા ના હોય તો થોડું આ રીતે પાછળથી એનો ભાગ આપણે કટ કરી લઈશું એક્સ્ટ્રા. તો વધારાનો ભાગ જે હશે એ કટ થઈ જશે, તો મરચા આપણા એકદમ સરસ પ્રોપરલી બેસી શકશે. તો આમાં પણ થોડો વધારે ભાગ દેખાય છે, આપણે આ રીતે પાછળથી કટ કરી લઈએ. હવે અહીંયા પેનમાં મેં થોડું પાણી ગરમ કરી લીધું છે, એની અંદર આપણે 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ, જેથી આપણા જે કેપ્સિકમ મરચા છે એનો કલર બિલકુલ ને એવો ને એવો ગ્રીન જ રહેશે. હવે એની અંદર આપણે બધા જે કેપ્સિકમ બિયા કાઢીને રેડી કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને ફક્ત 2 મિનિટ માટે જ એને આપણે ઉકાળવાના છે. વધારે પડતા મરચાંને આપણે ઓવરકૂક નથી કરવાના, કારણ કે એ સાઇઝમાં એકદમ નાની સાઇઝના જ છે, કુમળા જ છે. 2 મિનિટ થઈ ગયા પછી હવે આપણે આ મરચાંને આ રીતે એક કાણાવાળા જારાની મદદથી બહાર કાઢી લઈશું એક પ્લેટમાં અને એને આપણે ટોટલી ઠંડા થવા દેવાના છે. હવે આપણે ગ્રેવી બનાવી લઈશું. તો ગ્રેવી માટે એક મિક્સર જારની અંદર આપણે 2 મીડિયમ સાઇઝના એટલે કે 150 ગ્રામ જેટલા ટામેટા, સાથે જ એક મોટી સાઇઝનો 100 ગ્રામનો મેં કાંદો લીધો છે મોટા ટુકડામાં કાપીને, 2 નંગ લીલા મરચાં, 6 મોટી સાઇઝની લસણની કળી લીધી છે અને 1/2 ઇંચનો આદુનો ટુકડો લીધો છે. સાથે જ મેં મગજ તરીના બી લીધા છે 1 ટેબલ સ્પૂન જેટલા અને 15 થી 16 જેટલા કાજુ લીધા છે. આ બધું જ આપણે મિક્સર જારમાં એડ કરીને પીસીને પેસ્ટ બનાવી લઈશું. તો વગર પાણીએ જ પીસવાનું છે, ટામેટાના લીધે સરસ એ પીસાઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા બધું પીસીને મેં સરસ પેસ્ટ બનાવી લીધી છે. હવે મરચાં ભરવા માટે સ્ટફિંગ બનાવીશું. એ માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. 1 ચમચી આપણે એમાં આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે સાંતળી લઈએ, જેથી એમાં જે કચાશ છે એ નીકળી જાય. 1 મિનિટ આદુ લસણ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય એ પછી એમાં આપણે સૂકા મસાલા ઉમેરીશું, જેની અંદર આપણે અહીંયા 1/2 ચમચી હળદર ઉમેરી છે, 1 ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1/2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેર્યો છે. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને તરત જ હવે આપણે એમાં બાફેલા બટાકાનો માવો ઉમેરી દઈશું, જેથી મસાલા બળી નહીં જાય. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના એટલે કે 250 ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેર્યો છે અને બરાબર આપણે મિક્સ કરી લઈએ. અને મીઠું આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું, તો સ્વાદ મુજબ આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈએ. સાથે જ એમાં આપણે 1/2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડા ઝીણા સમારેલા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ. હવે આ બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લઈએ અને આની અંદર આપણે લીંબુનો રસ એડ કર્યો છે, તો 1/2 ચમચી આમાં હું ખાંડ પણ એડ કરું છું, જેથી સ્ટફિંગનો ટેસ્ટ થોડો ખાટો મીઠો હશે તો ટેસ્ટી લાગશે સ્ટફિંગ. તો હવે આપણું સ્ટફિંગ રેડી છે. ગેસ બંધ કરીને આ મસાલાને આપણે ટોટલી ઠંડો થવા દઈશું. જ્યારે મસાલો અને કેપ્સિકમ મરચાં બંને ટોટલી ઠંડા થઈ જાય એટલે આપણે કેપ્સિકમની અંદર જે આ મસાલો બનાવ્યો છે એ ભરી લઈશું. એકદમ સરસ દબાવી દબાવીને મસાલો ભરવાનો છે, બિલકુલ પણ એ અંદરથી ખાલી ના રહેવો જોઈએ. તો બધા જ મરચાં આપણે આ જ રીતે રેડી કરી લેવાના છે અને આ મસાલો જે વધ્યો છે ને આપણે યુઝ કરીશું. તો ગ્રેવી માટે એક પેન ગરમ કરવા મૂકીશું, એમાં 1/4 કપ તેલ ઉમેરીશું, 5 ચમચી જીરું ઉમેરીશું, 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે આપણે એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું. હવે બધા જ મસાલાને તેલમાં બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ એમાં એડ કરી દઈશું. જ્યારે પણ મસાલા તેલમાં ઉમેરતા હોય તો ગેસની ફ્લેમ ધીમી જ રાખવી, જેથી મસાલા આપણા બળી ના જાય.
તો તમે જોઈ શકો છો મિક્સર જારમાં પણ ઘણું બધું પેસ્ટ લાગેલી છે. તો થોડું પાણી આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીને એને પણ આપણે પેનમાં જ એડ કરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું ઉમેરી દઈએ. હવે આપણે ઢાંકીને આ ગ્રેવીને 5-6 મિનિટ ધીમા તાપે થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દઈશું. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું તો તમે જોઈ શકો છો બધું જ તેલ આમાંથી છૂટું પડી ગયું છે. તો જે થોડો બટાકાનો મસાલો વધ્યો હતો સ્ટફિંગનો એ આપણે એમાં એડ કરી દઈએ. હવે આને બરાબર મિક્સ કરીને આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે. અહીંયા મેં 1 કપ એટલે કે 200 ml એમાં પાણી એડ કર્યું છે. બરાબર એને મિક્સ કરીને આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું. આનાથી ગ્રેવીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સાથે જ આપણે એમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી પણ ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં કસૂરી મેથીને થોડીક પેનમાં શેકી લીધી હતી જેથી એ થોડી ક્રિસ્પી થઈ જાય. તો એને આપણે આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરી દઈએ. હવે બરાબર આને મિક્સ કરી લઈએ અને જે આપણે કેપ્સિકમ મરચાં સ્ટફ કરીને રાખ્યા હતા એ બધા જ આની અંદર આપણે એડ કરી દેવાના છે. થોડી થોડી આ રીતે ગ્રેવી પણ આપણે કેપ્સિકમ મરચાં ઉપર એડ કરીશું અને ઢાંકીને 3-4 મિનિટ એને આપણે કૂક થવા દઈશું. ઓલરેડી મરચાં આપણે ગરમ પાણીમાં હાફ કૂક કરીને લીધા છે એટલે વધારે એને આપણે કૂક કરવાની જરૂર નહીં પડે. તો 3-4 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું અને હવે એની અંદર આપણે 1 ક્યુબ જેટલું ચીઝ છીણી લઈએ. થોડાક એની ઉપર આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ. આ આપણું ભરેલા કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે. તો એને આપણે સર્વ કરી લઈએ. તો પહેલાં થોડી ગ્રેવી આ રીતે સર્વ કરીશું અને એની ઉપર આપણે હવે મરચાં મૂકીશું. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલા 2 આઇકનને પણ પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.